हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારું સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે અંગ્રેજી। અંગ્રેજી વિષય અને પહેલું ધોરણ એની અંદર વિદ્યાર્થીઓ આપણે સમરસપોતથી ના માધ્યમથી હવે ભણવાનું શરૂ કરી દેવાનું છે। તો વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આપણે અંગ્રેજી વિષયમાં પાયાનું અંગ્રેજી ABCD છે, નંબર છે, એ બધું આપણે ભણતા હતા। આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ, આપણે અંગ્રેજી વિષયની અંદર સમરસપોથી ભાગ એક શરૂ કરી દેવાનો છે। સમરસપોથી ભાગ એક એની અંદર અંગ્રેજી વિષય અને એમાં પાના નંબર 151 દરેક વિદ્યાર્થીઓ પાસે સમરસપોથી આવી ગઈ હશે। એમાં સમરસપોથીમાંથી જે ભાગ એક છે એની અંદર આપણે ભણવાનું શરૂ કરવાનું છે। તો દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની સમરસપોથી ભાગ એક ખોલી અને એમાં 151 પાના નંબર જોવે। હું જેમ વિડીયોમાં બતાવું છું એ તમારી બુકમાં પણ, તમારે વિડીયોમાંથી જોતાં જોતાં તમારી બુકમાં પણ સાથે સાથે જોતા જવાનું છે। તો સૌથી પહેલાં જોઈએ આપણે અંગ્રેજી વિષયની અંદર 151 પાના નંબર સમરસપોથી ભાગ એક। એમાં સૌથી પહેલી સૂચના છે, નીચેની પ્રથમ ABCDના અંગ્રેજી મૂળાક્ષરો ઓળખો અને વાંચો। તો વિદ્યાર્થીઓ, ABCD જે આપણે અત્યાર સુધીમાં ઘણી બધી વાર કરી લીધી, તો એ ABCDના અંગ્રેજી મૂળાક્ષર ઓળખવાના છે અને વાંચવાના છે। તો સૌથી પહેલું શું છે, આને શું કહેવાય, એ શું છે, એ જો અહીંયા એનો ઉચ્ચાર લખેલો છે, એ વંચાશે શું, એ એ ફોર એપલ, એ ફોર એપલ, એપલનો સ્પેલિંગ થાય એ PPLE એપલ। એપલ એટલે શું, તો કે સફરજન, સફરજન, એપલ એટલે સફરજન। એ આ કેપિટલ અક્ષર લખેલો છે, એ એ ફોર એપલ, એપલ એટલે સફરજન। એ પછી શું આવે, તો કે બી, બીનો ઉચ્ચાર જોઈ લઈએ આપણે, બી આવી રીતે બીને કેમ લખાય, તો કે આમ લખાય, બી, બી ફોર બેટ, બેટનો સ્પેલિંગ જોઈએ આપણે, બી એ ટી, બેટ, બેટ એટલે બેટ, બેટ એટલે બેટ, બી એ ટી બેટ, બેટ એટલે બેટ। એની પછી જોઈએ આપણે સી, એની પછી છે સી, સી, સી ફોર કેટ, સી એ ટી કેટ, કેટ એટલે બિલાડી, સી, સી ને ઉચ્ચાર કઈ રીતે હોય, સી એને લખાય કઈ રીતે, તો કે આ રીતે લખાય, સી, સી ફોર કેટ, સી એ ટી કેટ, અને કેટ એટલે આ ચિત્ર શેનું છે, બિલાડીનું, તો કે કેટ એટલે બિલાડી। એના પછી ડી, ડી, ડી ફોર ડોગ, ડી ઓ જી ડોગ, ડોગ એટલે કૂતરો, ડી એનો ઉચ્ચાર આમ લખાય, ડી, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, ડી ઓ જી ડોગ, ડોગ એટલે કૂતરો। એની પછી છે ઈ, શું છે એની પછી, ઈ, ઈનો ઉચ્ચાર ઈ, ઈ ફોર એલિફન્ટ, ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી, એલિફન્ટ એટલે હાથી, ઈ, ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી। પછી એફ, એફ ફોર ફેન, એફ આ શું લખ્યું છે, એફ, એફ ફોર ફેન, એફ એ એન, ફેન એટલે પંખો,
F for fan, F-A-N, fan એટલે પંખો. એની પછી G, G, G for gun, G-U-N, gun એટલે બંદૂક. G-U-N, gun એટલે બંદૂક. G, G for gun. એની પછી આવશે H. એની પછી શું આવશે? તો કે H. H, H ને લખાય કઈ રીતે? H. H for hen. Hen એટલે મરઘી. H for hen. Hen એટલે મરઘી. એની પછી I. I, I, I for inkpot, I for inkpot, I-N-K-P-O-T, inkpot એટલે શાહીનો ખડિયો. I, I, I for inkpot, inkpot એટલે શાહીનો ખડિયો. એની પછી J, J for jug, J, J for jug, J-U-G, jug, jug એટલે કુંજો. J, એનો ઉચ્ચાર કઈ રીતે લખાય? આવી રીતે J, J for jug અને J-U-G, jug એટલે કુંજો. પાના નંબર 151ની અંદર વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે એ થી જે સુધીના અંગ્રેજી મૂળાક્ષરો જે છે એ ભણ્યા. આની પછીના વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ પાના નંબર 152થી કે થી આગળના સેટ સુધીના મૂળાક્ષર ભણશું. આજના વિડીયોમાં આટલું જ રાખીએ. હોમવર્કમાં તમારે વિદ્યાર્થીઓ આમાંથી જોઈને તમારી રફબુકમાં એ થી જે સુધીના મૂળાક્ષર છે એ અને એની નીચેનો ઉચ્ચાર છે એ બંને લખવાનું છે. આ બી છે તો બી મૂળાક્ષર અને બીનો ઉચ્ચાર કઈ રીતે થાય? તો કે બી. આવી રીતે વિદ્યાર્થીઓ તમારે હોમવર્કમાં બે વાર લખવાનું છે. એ થી જે સુધીની એબીસીડી તમારે હોમવર્કમાં બે વાર લખવાની છે. તો આજનો વિડીયો આપણે અહીં સુધીનો રાખીએ. આની પછીનો આવતા વિડીયોમાં ભણશું. જય સ્વામિનારાયણ.